જાણકારી સામે આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે અને તેનો એક વિડીયો અહીં વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ધાનેરામાં વિદ્યાર્થીઓ કેવી રીતે શાળાએ જવા માટે પોતાનું જીવ જોખમમાં મૂકવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે જોડાઈએ સંવાદદાતા કુલદીપ પરમાર સાથે. કુલદીપ, ડીસા ધાનેરા સમગ્ર વિસ્તાર એ પ્રકારનું અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં જે એસટી બસની સુવિધા પૂરતી ન મળવાને કારણે અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જીવને જોખમમાં મૂકવું પડે છે. અનેક વખત વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો, છતાં સ્થિતિ જેસે તે જોવા મળી રહી છે. દીપાલી, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો વિસ્તાર મોટો હોવાથી અનેક એવા ગામડાઓ છે કે જ્યાં બસ આજે પણ જતી નથી. ખાસ કરીને જે ગામડાઓમાં બસ પરિવહનની વાત કરવામાં આવે તો દિવસમાં એકાદ બસ આવતી હોવાના કારણે જે ગ્રામીણ લોકો હોય છે તેમને ખાનગી જીપ અને જે રિક્ષાઓ હોય છે તેમાં મુસાફરી કરવી પડે છે અને આ જીપ અને ખાનગી જે વાહનો છે તેનું પ્રમાણ પણ ઓછું હોવાના કારણે જીવના જોખમે મુસાફરી કરતા બનાસકાંઠા વાસ લોકો દેખાય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારોમાં જે જીપ અને રિક્ષાઓ હોય છે તેના માથા પર બેસી અને લોકો મુસાફરી કરતા નજરે પડે છે. આ પ્રકારના વારંવાર દ્રશ્યો સામે આવે છે. અગાઉ પણ દાંતામાં આ જ પ્રકારે ઓવરલોડ વાહન અકસ્માત થવાથી 9 જેટલા લોકોના એકી સાથે મોત થયા હતા. એટલે કે કહી શકાય કે જીવના જોખમે મુસાફરીને લઈને અનેક અકસ્માતો પણ થયા છે, પરંતુ જે પ્રકારે પરિવહનની સુવિધા ઓછી હોવાના કારણે લોકો જીવના જોખમે મુસાફરી કરે છે અને આ પ્રકારના દ્રશ્યો હવે બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય થઈ ગયા છે. જોવાનું એ રહેશે કે વારંવાર આ પ્રકારના મીડિયામાં અહેવાલ પણ આવે છે, પરંતુ તેમ છતાં તંત્રની જે કામગીરી થવી જોઈએ તે નથી થતી. ત્યારે જોવાનું એ રહેશે કે આ જે દ્રશ્યો છે, જીવના જોખમે મુસાફરી કરવાના દ્રશ્યો છે, તે આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ મહદ અંશે દૂર થાય તે માટે કયા પ્રકારના પ્રયત્નો કરે છે. જી ચોક્કસ કુલદીપ, આભાર માહિતી.